નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ગોલ્ડન બ્રિજને સમાંતર બની રહેલ નવા બ્રિજની કામગીરી 25% પૂર્ણ. ગોકળ ગતિએ શરૂ થયેલ કામગીરીએ છેલ્લા 3 મહિનાથી ઝડપ પકડી. કેબલ બ્રિજ બાદ હવે નર્મદા મૈયા બ્રિજ પણ પહેલો પૂર્ણ થાય તેવી લોકોને આશા. દહેજની એબીજી શિપયાર્ડ કંપનીના કર્મચારીઓનો હલ્લાબોલ. છેલ્લા 14 મહિનાથી પગાર ન અપાતા કામદારોનો રોષ ભભૂક્યો. કંપની દ્વારા 10 દિવસમાં નિકાલ લાવવાની બાહેધરી. અંકલેશ્વર ખાતે 2 રાષ્ટ્રીય પક્ષી મોરના મોત. કેમિકલયુક્ત પાણીના કારણે મોત થયું હોવાની આશંકા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું સાચું કારણ બહાર આવે તે ઇચ્છનીય. ભરૂચના ગોલ્ડન બ્રિજને સમાંતર બની રહેલ નવા બ્રિજની કામગીરી 25% જેટલી પૂર્ણ થઈ છે. આ બ્રિજનું નિર્માણ કાર્ય છેલ્લા 15 મહિનાથી ચાલી રહ્યું છે. નિહાળો સ્પેશિયલ રિપોર્ટ. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે છેલ્લા 138 વર્ષથી ગોલ્ડન બ્રિજ અડીખમ ઉભો છે અને હજુ પણ સેવા આપી રહ્યો છે. પરંતુ વધતી જતી વાહનોની સંખ્યા અને ટ્રાફિકના કારણે તેનો વિકલ્પ શોધવો અનિવાર્ય હોય 2 વર્ષ અગાઉ મોડેથી રાજ્ય સરકાર જાગી હતી અને આ બ્રિજની મંજૂરી બાદ ડિસેમ્બર 2015માં તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે નવા બ્રિજની કામગીરી આરંભ કરવામાં આવી હતી. અમદાવાદની રણજીત બિલ્કોન કંપનીને આ બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે અતિ મહત્વપૂર્ણ આ 4-લેન બ્રિજ રૂપિયા 309 કરોડના ખર્ચે નિર્માણ પામશે. બ્રિજનું નિર્માણ કાર્ય શરૂઆતના મહિનાઓમાં અત્યંત ધીમી ગતિએ ચાલ્યું હતું અને 10-11 મહિના વીત્યા બાદ પણ નદી વચ્ચે માત્ર 1 જ પિલર ઊભો થઈ શક્યો હતો. જોકે છેલ્લા 4-5 મહિનાઓથી નિર્માણ કાર્યએ વેગ પકડ્યો છે અને હાલમાં 25% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. આ બ્રિજનું નિર્માણ કાર્ય 3 વર્ષ એટલે કે 36 મહિનામાં પૂર્ણ કરવાનું છે, ત્યારે હવે આ બ્રિજનું કામ પૂરજોશમાં ચાલે તેવો આશાવાદ ભરૂચ અને અંકલેશ્વરની જનતા ઇચ્છી રહી છે. કેબલ બ્રિજના લોકાર્પણ બાદ ટ્રાફિક જામની સમસ્યા મહદ અંશે તો દૂર થઈ છે, પરંતુ આ બ્રિજના નિર્માણ બાદ ટ્રાફિકની શિરદર્દ સમસ્યાનો કાયમીનો નિકાલ આવી જશે. નર્મદા નદી ઉપરનો આ બ્રિજ ફ્લાયઓવર સ્વરૂપે શીતલ સર્કલથી આગળ કોલેજ નજીક પૂર્ણ થશે. આ બ્રિજ પણ કેબલ બ્રિજની જેમ ભરૂચ અંકલેશ્વર વચ્ચે અતિ મહત્વપૂર્ણ સાબિત થશે, જેમાં કોઈ બેમત નથી. ભરૂચ અંકલેશ્વર વચ્ચે કરોડરજ્જુ સમાન 138 વર્ષ જૂના ગોલ્ડન બ્રિજને સમાંતર નવો બ્રિજ નિર્માણ પામી રહ્યો છે. 309 કરોડના ખર્ચે બની રહેલ આ બ્રિજની કામગીરી 15 મહિનામાં 25% જેટલી પૂર્ણ થઈ હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. એક તરફ કેબલ બ્રિજનું લોકાર્પણ થઈ ચૂક્યું છે, ત્યારે આ બ્રિજની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ થાય તેની રાહ ભરૂચ અંકલેશ્વરવાસીઓ જોઈ રહ્યા છે. કેમેરામેન દીપક ચૌહાણ સાથે દિગ્વિજય પાઠક, ચેનલ નર્મદા, ભરૂચ. છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી દેવાતળે દબાયેલ એબીજી શિપયાર્ડ કંપની દ્વારા 14 મહિનાથી કામદારોને પગાર ન કરાતા કર્મચારીઓએ હલ્લો મચાવ્યો. એબીજી શિપયાર્ડ કંપની છેલ્લા કેટલાય વર્ષોથી ખોટ કરી રહી હોય તેનું ઉત્પાદન કાર્ય ઠપ કરવું પડ્યું હતું. આ કંપનીમાં ફરજ બજાવતા 1300થી વધુ કામદારોને અગાઉ છૂટા કરાયા હતા અને શેષ બચેલ 250 જેટલા કર્મચારીઓનો છેલ્લા 14 મહિનાથી પગાર નથી કરાયો, જેને ધ્યાને લઈ આજરોજ કર્મચારીઓ દ્વારા કંપની ખાતે હલ્લાબોલ મચાવવામાં આવ્યો. કામદારો સાથે યુથ કોંગ્રેસના શમશાદ અલી સૈયદ, ઝોલવાના સરપંચ સુલેમાન પટેલ સહિત સ્થાનિક આગેવાનો જોડાયા હતા અને કંપનીના મેનેજમેન્ટને ઉગ્ર રજૂઆત કરી હતી. તો કંપનીના મેનેજમેન્ટ દ્વારા આ પ્રશ્નનું આગામી 10 દિવસમાં નિરાકરણ લાવવાની બાહેધરી આપવામાં આવી છે. એટલે અમે ખાલી દરેકને એ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને પગાર જલ્દીથી જલ્દી મળી જાય. અમે ગવર્મેન્ટના પર કર્મચારી છે અથવા તો જે પણ આપણા લોકલ પોલિટિશિયન છે, અમારી કંપનીના જે મેનેજમેન્ટ છે, એ દરેકને અમે કહી રહ્યા છીએ કે ભાઈ અમને અમારો એટલીસ્ટ પગાર અમારો આપી દો. કેમ કે જે માણસ 13 મહિનાથી સેલેરી નહીં મળતો હોય તો એ માણસને શું કહે, જીવવા માટે કેટલો પ્રોબ્લેમ થઈ જાય છે. ખાલી 2 મહિનાનો સેલેરી તમને નહીં મળી રહ્યો તો તમને કેટલી તકલીફ પડે જેવું એમ. ઇશ્યુ છે 5 દિવસના અંદર એનું શોર્ટ આઉટ કરે, નહીં તો 5 દિવસ પછી આ આંદોલન આ 400 માણસનું નહીં રહે. તમામ ભરૂચ લોકસભાની 14 લાખથી વધુની વસ્તી છે, 14 લાખનું આંદોલન બનશે અને તમામ દહેજની કંપનીઓને બી અમે ચેતવણી આપીએ છીએ કે અવારનવાર જે બી કંપનીઓમાં ઇસ્યુ થાય છે, જે બી કર્મચારીઓના ઉપર શોષણ કરવામાં આવે છે અને તે પોતાની એમની લાયકાત પ્રમાણે તેમને નોકરી નથી આપવામાં નથી આવતી, એ બધા મુદ્દાને લઈને આગામી દિવસોના અંદર અમે આંદોલન કરીશું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી 2 રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહ મળી આવ્યા હતા. તેઓનું મોત કેમિકલયુક્ત પાણી પીવાથી થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગુજરાત ઓર્ગેનિક કંપની પાસે આવેલ ખુલ્લા મેદાનમાંથી રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહો મળી આવ્યા હતા. સ્થાનિક રહીશોએ
જોતા તેઓએ વન વિભાગને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મોરના મોંમાંથી લીલા કલરનું પાણી મળી આવ્યું હતું. ત્યારે આ રાષ્ટ્રીય પક્ષીઓના મોત કેમિકલયુક્ત પાણી પીવાના કારણે અથવા તો રાસાયણિક કચરો ખાવાથી તો નથી થયાને તે અંગે શંકાકુશંકાઓ જણાઈ રહી છે. અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગોની બેદરકારી અવારનવાર છતી થઈ રહી છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ ઢીલાશ રાખવામાં આવી રહી છે, જે હોવાનું કેટલાક કિસ્સાઓમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ બે રાષ્ટ્રીય પક્ષીના મોતનું સાચું કારણ બહાર આવે તે ઈચ્છનીય છે. હાલ તો વન વિભાગે મોરના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરી મોતનું કારણ શોધવાની કવાયત હાથ ધરી છે. કેબલ બ્રિજના લોકાર્પણ બાદ ગોલ્ડન બ્રિજ ઉપર વન વેનું જાહેરનામું પરત ખેંચાય તેવી વાહન ચાલકો આશા સેવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંગળવારે નેશનલ હાઈવે નંબર 8 ઉપર નવનિર્માણ પામેલ કેબલ બ્રિજનું લોકાર્પણ કરાયું, જેના કારણે ભરૂચ નજીકની ટ્રાફિકની સમસ્યાનો મહદ અંશે નિકાલ આવી ગયો છે. અગાઉ ટ્રાફિકને ધ્યાને લઈ સાંજે 5-8 કલાક સુધી ગોલ્ડન બ્રિજને વન વે જાહેર કરવામાં આવ્યો હતો, જેથી સાંજના સમયે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. પરંતુ હવે જ્યારે કેબલ બ્રિજનું લોકાર્પણ થઈ ચૂક્યું છે અને તે વાહન ચાલકો માટે ખુલ્લો મુકાયો છે, ત્યારે આ જાહેરનામું પરત ખેંચાય અને વાહનોની અવરજવર પરની રોક હટાવાય તેવી આશા વાહન ચાલકો સેવી રહ્યા છે. વહીવટીતંત્ર પણ આ દિશામાં વિચારાધીન હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચની પવિત્ર બંધન સંસ્થા દ્વારા મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે ટેલેન્ટ ઇવનિંગ જલસો નામક કાર્યક્રમ યોજી નારી શક્તિને ઉજાગર કરવાનો સ્તુત્ય પ્રયાસ કરાયો. પવિત્ર બંધન સંસ્થા દ્વારા હેન્ડીકેપ યુગલોને વિવાહિત જીવનમાં બાંધવાનું ભગીરથ કાર્ય હાથ ધરાય છે. ઉપરાંત અનેકવિધ સમાજ ઉપયોગી સેવા કાર્યથી પવિત્ર બંધન સંસ્થા ભરૂચની એનજીઓઝમાં આગવી ઓળખ ઊભી કરવામાં અગ્રેસર સાબિત થઈ છે. 8 માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે ભરૂચની રૂંગટા સ્કૂલના સંસ્કાર ભારતી હોલ ખાતે ટેલેન્ટ ઇવનિંગ જલસો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહિલાઓએ ગીત, સંગીત, નાટક તથા નૃત્યોનો અદ્ભુત જલસો કર્યો હતો. પવિત્ર બંધન સંસ્થાના પ્રમુખ અને 95 વર્ષીય એવરગ્રીન પુષ્પાબહેન પટેલે જમણો પગ નાટક રજૂ કરી રાઉન્ડ ઓફ એપ્લોઝ મેળવ્યું હતું. પ્રસ્તુત છે કાર્યક્રમની કેટલીક ગ્લિમ્સીસ. ભરૂચ શહેરના આનંદનગરમાં અધૂરા માર્ગ અને અપૂરતા પાણીના પ્રશ્નોને કારણે સ્થાનિકોને હાલાકી વેઠવી રહી છે. છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરની જનતા માટે પાલિકા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર યોજના હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવ્યું હતું, જે બાદ પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના આનંદનગરમાં નવા માર્ગની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ માર્ગની કામગીરી અધૂરી રહેતા સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તદુપરાંત કેટલીક જગ્યાએ પાણીની પાઇપલાઇનો પણ તૂટી જતા પાણીનો વ્યય થઈ રહ્યો છે, જેથી સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે. તો આ બાબતે તંત્ર યોગ્ય પગલા ભરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આનંદનગર 500 હાઉસિંગ બોર્ડ આ ગ્રોડ એક મહિનાથી ચાલુ છે, પથરા લાખી ગયા છે. પછી કશું કરવા આવતા નથી, પાણી પણ નથી આવતું. અહીં ગાડી પાણીનો આપણે એમ બધું જાય છે વિસ્તારમાં, પણ ઘરમાં પાણી આવતું નથી ને અમે તો કેવી રીતે બહાર નીકળીએ. પથરા ઘરને અટેલ લખ્યા છે. પન્નાબેન જાદવ આનંદનગર 531 રોડના કામ ચાલે જ, મહિનાથી કપચા નાખીને જતા રહ્યા જ, બધાને પગમાં વાગે છે અને બધા બૈરાઓ પડી ગયા જ ખાડામાં, ને રોડ બી બધો ખાડા પાડી ગયા જ, ને કેટલા દિવસથી પાણી વેસ્ટેજ જાય ને ઘરમાં પાણી આવતું નથી, ને બધાને મીઠા પાણીની લાઈન આપી ને અંદર કોઈને લાઈન આપી નથી. પાણીની લાઈન તો અમારે અંદરવાળાને જોઈએ જ ને, રોડ પર આપી તો અંદરવાળા શું કરે, કોઈ આવતું નથી. ફરીથી ને જોવા હો નહીં આવતું, અમે ફોન કરીએ તો આવશે આવશે કરે ને આવતા જ નથી કોઈ. ઇલેક્શન માટે આવશે ત્યારે અમે નહીં આપીએ વોટ કોઈને. દહેજ જીઆઈડીસીમાં ઔદ્યોગિક તાલીમ આપતી સંસ્થાઓના પ્રમાણપત્રો માન્ય રાખવા મુદ્દે લેન્ડ ડ્રુઝર્સોએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું. ગુરુવારે દહેજ વિસ્તારના લેન્ડ લુઝરોએ જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર દહેજ ઔદ્યોગિક એકમમાં રાષ્ટ્રીય સંસ્થા મેસર્સ
ગોલ્સ અને વ્યવસાયિક શિક્ષણ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ વિસ્તારના લેન્ડલુઝરોને ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે, પરંતુ આ સંસ્થાઓના પ્રમાણપત્રો દહેજ જીઆઈડીસીની વિવિધ કંપનીઓમાં સ્વીકારવામાં આવતા નથી તેમ જમીન ગુમાવનાર ખેડૂતો જણાવી રહ્યા છે. આ સંસ્થાઓના પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવે તેવી માંગ સાથે લેન્ડલુઝરોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. જે મેસર્સ ગોલ્સ નામની એક તાલીમ સંસ્થા શરૂ કરવામાં આવી હતી અને તેની અંદર લગભગ 2000 જેટલા ખેડૂત વારસદારોએ તેની અંદર તાલીમ લીધેલી હતી અને તે સંસ્થા દ્વારા જે તે તાલીમ માર્ફતે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું, પરંતુ દહેજ વિસ્તારની કેટલી કંપની એવી છે કે તે પ્રમાણપત્રને માન્ય નથી રાખતી, જેથી કરીને અમને લોકોને સૌથી મોટી મૂંઝવણ તે છે કે 2 વર્ષ સુધી અમે લોકો જે પરિશ્રમ કરી અને જે તાલીમ લીધી એ તાલીમ આજે અમારી ફોગત જાય તેવી સ્થિતિ છે. તો તે બાબતે અમે લોકો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે અમારા તે શરતીને દહેજ વિસ્તારની કંપનીઓ માન્યતા આપે એવી અમે તમને લોકોને અરજી કરીએ છીએ. એનઆરઆઈ નાગરિકોએ ભરૂચ શહેરની નગરપાલિકાની મુલાકાત લીધી. આજરોજ લંડન ખાતે રહેતા અને મૂળ ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના એનઆરઆઈ નાગરિકોએ ભરૂચ શહેરની મુલાકાત લીધી હતી, જેઓએ ભરૂચ પાલિકા કચેરીની મુલાકાત લઈ વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. ભરૂચ શહેરનો ટૂંકો સમયમાં સારો વિકાસ થયો હોવાનું તેઓએ જણાવ્યું હતું. સદર બેઠકમાં પાલિકા પ્રમુખ આરવી પટેલ, સલીમ પટેલ, ઝફરિયા બારીવાળા, મસીઉલ્લા પટેલ, સહીદભાઈ મનુબરી અને આમંત્રિતો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હું લંડનમાં ન્યૂહામ એરિયો છે, જે મેનોપાર્ક જે સીટ છે ત્યાંથી 2010માં પહેલી વાર કાઉન્સિલર ઇલેક્ટ થયો. આઈ રિયલી પ્રાઉડ ટુ બી ગુજરાતી એન્ડ આઈ એમ રિયલી પ્રાઉડ ટુ બી ફ્રોમ ભરૂચ એન્ડ આઈ એમ ટુડે ઓનર્ડ એન્ડ પ્રાઉડ ઓફ માય સેલ્ફ દેટ આઈ એમ હિયર ઇન ભરૂચ નગરપાલિકા. ભરૂચ શહેરમાં સંતોષી વસાહત મિશ્ર શાળા ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો. ભરૂચ સબજેલ પાસે આવેલ સંતોષી વસાહત મિશ્ર શાળા ક્રમાંક 45ના ધોરણ 8ના વિદ્યાર્થીનો વિદાય સમારોહ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે શુભેચ્છા પાઠવવામાં આવી. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને આમંત્રિતો તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી. ફેથ કેલ્વરી થિયોલોજીકલ એન્ડ મેનેજમેન્ટ એજ્યુકેશન કોલેજ દ્વારા દીક્ષાંત સમારોહ યોજાયો. ફેથ કેલ્વરી મેનેજમેન્ટ એજ્યુકેશન કોલેજ ખાતે ધર્મના વિષયમાં ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરનારનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. ખ્રિસ્તી આધ્યાત્મિક જીવન કેન્દ્ર ખાતે આયોજિત દીક્ષાંત સમારોહમાં ફેથ કેલ્વરીના ચેરમેન ટી ઓમકાર, ડીપી નોહા, યવનરાજ, એ સ્ટીફન સહિતના પદાધિકારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પૂરા તો બોલને વાલે બોલતે નહીં ઉનકી પરવા નહીં કરો ક્યોંકિ કહેતે હૈ કભી નહીં કહા હૈ નિંદત અગર આપકે પાસ નહીં હૈ આપ આગે બઢ નહીં પાઓગે. સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા મહિલા દિન નિમિત્તે સંગીતના કલાકારોનો સન્માન સમારોહ યોજાયો. ભરૂચના શહેરના સ્ટેશન રોડ સ્થિત લાયન્સ હોલ ખાતે સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા સંગીતના ઉભરતા કલાકારોનો સન્માન સમારોહનું આયોજન કરાયું, જેમાં આણંદના એનએમ કોલેજના પ્રોફેસર જયશ્રીબહેન દીક્ષિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ જ્યોતિબેન અમદાવાદી તથા સભ્ય બહેનો અને આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર શહેર પોલીસે 49,300 કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી. અંકલેશ્વર શહેર પોલીસના સૂત્રોને મળેલી બાતમીના આધારે પોલીસે ભાંગવાડ વિસ્તારમાં વિદેશી દારૂનો વેપલો ચલાવતી મહિલા બુટલેગર સોનલ વસાવાને ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસને 59,300 કિંમતની 827 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે મહિલા બુટલેગર સોનલ વસાવા અને સના વસાવા નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીની ગોલ્ડન ચોકડી નજીક છોટા હાથી ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું. મૂળ લીમખેડાના પાણિયા ગામનો અને હાલ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતો 27 વર્ષીય સંજય રામસિંહ પટેલ સળિયા સેન્ટિંગનું કામ કરે છે. આજરોજ બપોરના સમયે સેન્ટિંગનું કામ પૂર્ણ કરી જમવા પોતાના અન્ય 2 મિત્રો ધર્મેશ અને પ્રકાશ સાથે બાઇક લઈ જતો હતો. દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસીની ગોલ્ડન ચોકડી પાસે પૂરપાટ અને ગફલત ભરી રીતે ધસી આવેલ છોટા હાથી ટેમ્પોના ચાલકે બાઇકને અડફટે લેતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં બાઇક સવાર સંજય પટેલને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું, જ્યારે બાઇક પર સવાર અન્ય 2 યુવાનો તેમજ ટેમ્પો ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ નિસીમમાંથી અજાણ્યા પુરુષના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના સજોદ ગામની સીમમાં એક અજાણ્યા પુરુષની લાશ પડેલી હોવાની જાણ ગ્રામજનોએ રૂરલ પોલીસ મથકમાં કરતા પીઆઈપીજી નરવડે સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે અંદાજીત 40 વર્ષના લાગતા અજાણ્યા ઇસમનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરતા તેના જમણા હાથ ઉપર ગુજરાતીમાં સંજય મોહન લખેલું હતું. પોલીસે અજાણ્યા ઇસમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર સરકારી દવાખાને ખસેડી તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગીતા કેમિકલ કંપની પાસે પાર્ક કરેલ ટેન્કરની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી અનુસાર વાલિયા રોડ ઉપર આવેલ વૈભવ પાર્કમાં રહેતા દેવેન્દ્ર અમરનાથ પાલેએ ગત તારીખ 5 માર્ચના રોજ જીઆઈડીસીમાં આવેલ ગીતા કેમિકલ કંપની સામે પોતાનું ટેન્કર નંબર GJ16AV9478 પાર્ક કર્યું હતું. તે વેળા રાત્રિના સમયે કોઈક ચોર ઇસમો ટેન્કરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે દેવેન્દ્ર પાલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ટેન્કર ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાલિયા તાલુકાના કોંડ ગામના ફકીરવાડમાંથી 2 મોટરસાયકલની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયાના કોંડ ગામના ફકીરવાડમાં રહેતા મહેબૂબ બોબાતે પોતાના ઘરના આંગણામાં 2 બાઇક પાર્ક કરી હતી. તે વેળા ગત તારીખ 2 માર્ચના રોજ બંને બાઇકની ચોરી થઈ ગઈ હતી. બનાવ અંગે મહેબૂબ બોબાતે વાલિયા પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 8 એપ્રિલના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નેશનલ લોક અદાલત યોજાશે. ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ તારીખ 8 એપ્રિલ શનિવારના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જિલ્લા ન્યાયાલય અને તાલુકાના ન્યાયાલય સંકુલ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પડતર કેસોનો નિકાલ કરાશે. આ લોક અદાલતમાં સમાધાનપૂર્વકના કેસો મૂકવા ઇચ્છતા પક્ષકારોએ ભરૂચ જિલ્લા કાનૂની સત્તામંડળનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. એક નજર ન્યૂઝ સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગોલ્ડન બ્રિજને સમાંતર બની રહેલ નવા બ્રિજની કામગીરી 25% પૂર્ણ. ગોકળ ગતિએ શરૂ થયેલ કામગીરીએ છેલ્લા 3 મહિનાથી ઝડપ પકડી. કેબલ બ્રિજ બાદ હવે નર્મદા મૈયા બ્રિજ પણ પહેલો પૂર્ણ થાય તેવી લોકોને આશા. દહેજની એબીજી શિપયાર્ડ કંપનીના કર્મચારીઓનો હલ્લાબોલ. છેલ્લા 14 મહિનાથી પગાર ન અપાતા કામદારોનો રોષ ભભૂક્યો. કંપની દ્વારા 10 દિવસમાં નિકાલ લાવવાની બાહેધરી. અંકલેશ્વર ખાતે 2 રાષ્ટ્રીય પક્ષી મોરના મોત. કેમિકલયુક્ત પાણીના કારણે મોત થયું હોવાની આશંકા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું સાચું કારણ બહાર આવે તે ઇચ્છનીય. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.